ભુજ શહેરના જૂની રાવલવાડી વિસ્તારના સિદ્ધાર્થ પાર્કના રહેવાસીઓ ગટરની સમસ્યાથી પરેશાન, તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી રહેવાસીઓની માંગ. હાલમાં જ્યારે ડેન્ગ્યુએ પોતાનો પગપેશેરો કર્યો છે ત્યારે સ્વચ્છતા રાખવાની ખૂબ જ જરૂર છે. આવા બીમારીના વાસરામાં જ્યારે તંત્ર પણ આંખાડા કાન કરે તો લોકો ક્યાં જાય. ભુજ શહેરમાં જૂની રાવલવાડીના સિદ્ધાર્થ પાર્ક વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રહેવાસીઓ પરેશાન છે. ગટરની સમસ્યાને લઈને એક તો સિદ્ધાર્થ પાર્ક વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાય છે અને ઉપરથી અણધાર્યો વરસાદ. બીમારીના વાસરામાં જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો ત્યાંના રહેવાસીઓ માટે આરોગ્ય બાબતે પ્રશ્નો થવાની શક્યતાઓ છે. રહેવાસીઓ દ્વારા તંત્રને વારંવાર અરજીઓ તેમજ રજૂઆત કરવા છતાંય તંત્ર જાણે નિંદ્રામાં છે તેવું વર્તન કરી રહ્યું છે તેવું રહેવાસીઓએ જણાવ્યું છે. આ સમસ્યા બાબતે શું કહે છે ત્યાંના રહેવાસીઓ સાંભળીએ. મારું નામ લક્ષ્મીબેન રાજકોર, સિદ્ધાર્થ પાર્કથી બોલું છું. અહીંયા ગટર ભરાય છે, ઘણો સમય થઈ ગયો છે. અરજી ઘણી દીધી છે પણ નગરપાલિકા વાળા કઈ દાદ નથી દેતા, પાછા નારા બંધ થઈ ગયા છે. એ તો મેઇન ઓફિસમાં કરી આવ્યા છીએ, નગરપાલિકામાં, કલેક્ટર ઓફિસમાં ને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં. તો ઘણા છે આ એરિયામાં, એક જ આ જ એરિયામાં પ્રોબ્લેમ છે, ગટર ભરાય છે, એનો કાંઈ સોલ્વ નથી થતો. પછી કહેશે ડેગ્યું થાય, સ્વચ્છતા રાખો તો પછી સ્વચ્છતા કેમ થાય, આવી ગટર ઉભરાય તો સ્વચ્છતા કેમ થાય એની. ને કેટલી વાર અરજી કરીએ, નારા બંધ કરી ગયા છે, નારા સાફ નથી કરતા. મફત મકાન દે છે, એ લોકોના નારા બંધ કરી નાખે છે ઉપરથી, તો એ જોવા નથી આવતા. અમે કીધું ગટર ઉભરાય તો અહીં જોવા આવો, તો એ જોવા નથી આવતા. એ લોકોને ફરજી છે ને નગરપાલિકાનો કરવેરો ભરવો હોય તો અહીં તરત આવી જાય, કરવેરા ભરી જાઓ, બાકી સાફ સફાઈ કરવી એક ગટર ઉભરાય તો નથી આવતા. દિનેશભાઈ રામજીભાઈ ચાવડા, આ જૂની રાવલવાડી સીતારામ પરિવાર સિદ્ધાર્થ પાર્ક, અને આમાં અવારનવાર ગટરનો ઉભરાય છે, જેથી કરીને અહીંના રહેવાસીઓને આ ગટરોનો સામનો કરવો પડે છે. હાલે જ્યારે આ બીમારી ડેન્ગ્યુની ફાટી નીકળી છે ત્યારે સરકાર એમ કહે છે સ્વચ્છતા રાખો, પણ આમાં સ્વચ્છતા ક્યાં રાખી. નગરપાલિકા, જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા, કલેક્ટર સાહેબશ્રીને પણ આ અરજીઓ કરેલ છે, પણ છતાં પણ અમારા આ પ્રશ્નનો કાયમી નિરાકરણ આવ્યો નથી. હવે અમે રજૂઆતો કરી છીએ, અરજીઓ કરી છીએ વર્ષોથી, પણ હવે શા માટે નથી કરતા એ તો હવે એમનો પ્રશ્ન છે. અને સત્તાવાળા કે ચૂંટાયેલા કોઈ પણ પ્રતિનિધિ પણ અહીંયા કોઈ દિવસ મુલાકાત લેવા આવ્યા નથી. જૂની રાવલવાડી સિદ્ધાર્થ પાર્ક, અમે ગટરની સમસ્યા માટે ખૂબ જ દોડ્યા છીએ અને હજી પણ કાગળથી તો અમે લખાણ દઈએ છીએ. કારણ કે એક વખત અમે મોરચો લઈને ગયા હતા, પછી અમારી જે સોસાયટી છે એમાં રહેવાસીઓની રીતે અમને રોજ મોરચા લઈને જવું યોગ્ય લાગતું નથી. અમને એમ થાય છે કે શાંતિથી જો કામ થતું હોય તો વધુ સારું કહેવાય, પણ અમારી આ શાંતિનો દુરુપયોગ થતો હોય એવું અમને લાગે છે. આપના માધ્યમથી અમે એમ કહીએ છીએ કે હવે જેમ બને એમ જલ્દી, કારણ કે આ વખતે તો વરસાદની સિઝન ગઈ, છતાં વરસાદ પણ ચાલુ છે અને જે વરસાદના જે નાળામાં જવાના પાણી છે એ બધા અમારી વાડીમાં આવે છે. ઉકેલ તો હવે આવીને નગરપાલિકાવાળા એમ કહે છે કે મેન્યુઅલી કરાવો, તો મેન્યુઅલી અમે તો નહીં જ કરાવીને, એ પણ એને જ કરવું પડશે કે જેસીબી આવતું નથી તો મેન્યુઅલી એ લોકોએ જ કરાવવું પડશે. અને નાળા સાફ થશે તો અમારો 50% પ્રોબ્લેમ તો સોલ્વ થશે એવું અમને લાગે છે. અને એક એક ગટરની જે ચેમ્બર છે એમાં એક આઉટલેટ હોય તો બે ઇન્કમ કેમ હોય, બે બાજુથી પાણી આવે અને એક બાજુથી જાય તો ગટર તો છલકવાની જ છે ને. જે ફોર્સ છે એના કરતાં જવાનો આઉટલેટ બહુ નાનો છે. એ રીતે આ પ્રશ્ન છે, એ લોકો પ્રેક્ટિકલ આવી અને જોઈ જાય તો જ થાય. અને બધા એટલા બધા જોવા આવતા નથી અને ચેમ્બર ખોલીને તો કોઈ જ નથી જોતા, ખાલી પાણી જોઈ અને ફોટા પાડી જાય છે.